રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ ને હજુ સુધી લોકો ભૂલી શક્યા નથી કારણ કે તંત્રની બેદરકારીના કારણે વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે હજુ સુધી પીડિત પરિવારના આસુ સુકાણા પણ નથી જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે સુરત પોલીસે હવે આ પ્રકારની દુર્ઘટના શહેરમાં ન બને તે માટે પ્રથમ વખત ત્રેસઠ પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના કડક નિયમોનું પાલન ગેમ ઝોનના માલિકોએ કરવાનું રહેશે જે ગેમ ઝોનના માલિકો પાસે હાલ છે પણ નવેસરથી લેવું પડશે સાથે અલગ અલગ ગેમની અલગ અલગ પરમિશન લેવી પડશે તેનું ઇન્સ્પેક્શન લાઇસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે આ ઉપરાંત એક્સપર્ટનો અભિપ્રાય પણ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે ગેમ ઝોન માલિકોએ ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનું રહેશે જે હેઠળ જો અગર અકસ્માત થાય અને તેમાં કોઈનું પણ મોત નીપજે અથવા કોઈને કાયમી ખોડખા થાય તો તે માટે દસ લાખ રૂપિયાનો વીમો લેવાનો રહેશે અને જો આ નિયમોમાં કોઈ પણ ચૂક કરવામાં આવશે તો કાયદેસરના પગલા માલિક સામે ભરવામાં આવશે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે